પતિ ગયું. હવે વાંધી નહીં, ચાલો આમ આવે તો. ફોન દ્વારા આપણે સ્પ્રે કર્યો દવાનો, આપણે એને જાણીએ કે એમને કેવો અનુભવ રહ્યો. નમસ્કાર અવિનાશજી, પહેલાં આપણે ફોન પહેલાં તમે શેના દ્વારા છંટકાવ કરતા હતા? માણસો દ્વારા, હાથવાળો પંપ, બેટરીવાળો પંપ અથવા તો મોટો ટ્રેક્ટર માઉન્ટેડ પંપ, એના દ્વારા છંટકાવ છે. તો એ સ્પ્રે કરવામાં અને આ સ્પ્રે કરવામાં કેટલો ટાઈમ મળ્યો? ટાઈમમાં તો ઘણો ફરક પડ્યો. પહેલાંમાં તો એક પંપને અંદાજન 20 મિનિટથી 25 મિનિટ થાય એક રાઉન્ડ પૂરો કરવામાં, 15 લિટર ખાલી કરવામાં. અને મોટો પંપ હોય તો એ રીતે થોડુંક સ્પીડ આવે, પણ એનથી બી આમાં ઘણી સ્પીડ હોય. કેમ કે તમે જે આપણે જોયું એ પ્રમાણે 2 વીઘા આપણે 7 મિનિટમાં છંટાઈ ગયું. બરાબર, પાણીનું, દવા કમ્પ્લીટ છંટાવી અને સમયનું, સમયનું મેઇન. બરાબર, એ અને એક મજૂર, પેલું તો મજૂર. બરાબર, કોઈ મજૂરનું ટેન્શન નહીં. અને વરસાદ આવી ગયો પછી પાણી, અહીંયા બ્લેક સોઇલ છે તો ચાલવામાં તકલીફ પડે. મેન આના દ્વારા તો કશું જ નહીં. એટલે ભેજ બી મેન્ટેન રહે છે. આમાં કહે છે કે કોઈ બી દવા હર્બિસાઇડ ભેજમાં કામ કરે તો ભેજ પૂરતો ભેજ મળી ગયો એટલે દવાનું એકદમ સ્પ્રે છંટાઈ ગયો અને બહુ સારું કામ, બહુ સારું હતું. સ્પ્રે બી કમ્પ્લીટ જોયો, કમ્પ્લીટ પથરાય છે, સારું લાગે. તમને કેવું લાગ્યું સ્ટેટિસ્ટિકમાં? કેવું કે મેન જો હવેની જો કહેવાય કે જે ક્રાંતિ આવે છે તો એમાં આનો જ ઉપયોગ થશે. માણસોના પંપમાં એ તો એની આખી વસ્તુ અલગ છે, પણ મેઇન વસ્તુ શું છે કે ટાઈમ બચ્યો અને સમયસર દવા છંટાય એના માટે. તો જોયું ખેડૂત મિત્રો, આપણે ધનસુરા તાલુકાના અત્યારે શેરડી કંપા ગામે અત્યારે આપણે ફાર્મમાં જે સ્પ્રે કર્યો, આપણે ખેડૂત મિત્રોનો જે અભિપ્રાય લીધો તે ખૂબ જ સારો રહ્યો એમને. નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું ધવલ પટેલ, પ્રમુખ એગ્રી સર્વિસમાંથી આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. અમે અત્યારે આવ્યા છીએ અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના શેરડી કંપા ગામે શ્રી ભાવેશભાઈ ધીરુભાઈ પટેલના ફાર્મ ઉપર, અને મગફળીનું વાવેતર હતું. એમાં આપણે લગભગ તારીખ 15/7/2022 ના આપણે ડ્રોન દ્વારા સ્પ્રેનો છંટકાવ કર્યો હતો નિંદામણ નાશક દવાનો. તો આપણે જાણીએ ખેડૂત મિત્રો દ્વારા એમના થકી. નમસ્કાર, મારું નામ ભાવેશકુમાર ધીરજભાઈ પટેલ, ગામ શેરડી કંપા. મેં આ મગફળીમાં વીડીસાઇડનો છંટકાવ કરેલો હતો ડ્રોનથી, પણ રિઝલ્ટ બહુ સારું દેખાયું છે. સમજો કે આપણે પહેલાં જે રિઝલ્ટ લેતા હતા એ જ પ્રમાણે રિઝલ્ટ, એનામાંથી કાંઈ ઓછું પડે એવું રિઝલ્ટ છે નહીં, અને ખૂબ સારું રિઝલ્ટ પડ્યું છે. નાનામાં અમે એક પ્રયોગ બી કર્યો હતો, 1 એકરની અંદર આપણે 800 ml દવા નાખી હતી અને બીજા 1 એકરમાં આપણે 600 ml દવા નાખી હતી, પણ રિઝલ્ટમાં કોઈ ફેર પડ્યો નથી. અને બીજો એક મેઇન પોઈન્ટ છે કે આપણે પહેલાં અમે એવું વિચારતા હતા કે 1 એકરની અંદર 10 લિટર પાણીમાં કેવી રીતના રિઝલ્ટ મળશે, તો એ રિઝલ્ટ આપણે ખરેખર જોઈ શકો તમે પાછળ, મારી પાછળ ખૂબ સારું રિઝલ્ટ મળ્યું છે કે વધારે પાણી કે વધારે દવા નાખવાથી કંઈ ફરક પડતો નથી, બાકી ખૂબ સારું રિઝલ્ટ આનામાં મળ્યું છે. બરાબર છે. અને આ ડ્રોન દ્વારા આપણે જે છંટકાવ કર્યો એના પહેલાં તમે શું યુઝ કરતા હતા છંટકાવ માટે? હું મોટા ટાંકાથી સ્પ્રે કરતો હતો, તો એની અંદર સમજો કે 200 લિટર પાણીની જરૂર પડતી 1 એકરની અંદર. એ જ આની અંદર 10-15 લિટર પાણીમાં સેમ રિઝલ્ટ મળે છે, અને ખૂબ સારું, મને તો ખૂબ સારું લાગ્યું. અને ખરેખર ખેડૂત ભાઈઓએ આનો ઉપયોગ કરવો જોઈએ, જ્યારે લેબરનો પ્રશ્ન હોય તો આનો ઉપયોગ 100% કરવો જ જોઈએ. ઓકે, ને ટ્રેક્ટર દ્વારા તમે જે છંટકાવ કરતા હતા એમાં કેટલો ટાઈમનો વધારે? હા, એ ટ્રેક્ટરથી 1 એકરની અંદર સમજો કે તમે 1 કલાક તો ટ્રેક્ટરથી સ્પ્રે કરવામાં થઈ જાય, અને આની અંદર અમે જે કેલ્ક્યુલેશન કાઢ્યું એ પ્રમાણે 6-7 મિનિટ 1 એકરની અંદર લાગી દીધી. બરાબર છે, એટલે ટોટલ તમારે 2 એકર છે. હા, ટોટલ 2 એકર છે, તો 12 મિનિટની અંદર, 12-15 મિનિટમાં લગભગ પૂરું થઈ ગયું છે. કેમ કે વચ્ચે આપણે એક વખત પાણી ભરવા ઊભું રાખ્યું, એ બધું કેલ્ક્યુલેશન કાઢ્યું હતું, એટલા અંદર અમારે 2 એકર છંટકાવ થઈ ગયો હશે. અને આપણે જોવા જઈએ તો ટ્રેક્ટરના પંપ દ્વારા અને અત્યારે જે નવી ટેકનોલોજી પ્રમાણે આપણે ડ્રોન દ્વારા સ્પ્રે કર્યો, તો એ ટેકનોલોજી પ્રમાણે તમારું શું કેવું થાય છે? ના, ટેકનોલોજી તો ખૂબ સારી છે. કેમ કે બધાને એ જ પ્રશ્ન હતો કે આટલા ઓછા પાણીની અંદર કેવી રીતના આ રિઝલ્ટ આવી શકશે. કેમ કે ઘણા બધા ખેડૂતો, લગભગ 25-30 માણસો એ દિવસે હતા, બધા જોવા જ આવેલા હતા, પણ એના પછી એવું લાગ્યું કે ના ના, ખરેખર ખૂબ સારી ટેકનોલોજી બી ખૂબ સારી છે અને આનો ખરેખર ઉપયોગ કરવો જોઈએ, અને અત્યારના યુગમાં આની ઉપર આપણે ધીમે ધીમે આવવું જ પડશે. બરાબર છે ખેડૂત મિત્રો.
અમને પણ ઘણું જાણવા મળે છે. ખેડૂત મિત્રો અમને પૂછે છે કે 10 લિટર પાણીમાં 1 એકરમાં કઈ રીતે દવાનો છંટકાવ થઈ શકે, અને અમુક નિંદામણ નાશક દવામાં એવું કેવું થાય છે કે પાણીનો જરૂર વધારે પડતી હોય છે. તો આપણે જોયું કે 10 લિટર પાણીમાં જ 1 એકરમાં આપણે દવાનો છંટકાવ કર્યો, અને ખેડૂત મિત્રો દ્વારા જ આપણે એનો અભિપ્રાય લીધો, એનો અનુભવ લીધો કે કેવું રહ્યું. આપણે જોવા જઈએ તો ઓવરઓલ આપણે તમે જ જોઈ શકો છો, આપણે ફાર્મ ઉપર જ ઊભા છીએ અત્યારે, જે દવા આપણે લગભગ 6 થી 7 દિવસ થયા છે છંટકાવ કર્યા પછી, અને એમાં રિઝલ્ટ તમને જ ખ્યાલ આવી જશે કે કેવું રહ્યું છે અત્યારે. તો ખેડૂત મિત્રો, આ નવી ટેકનોલોજી આપણે અપનાવીએ, અને તમે એકવાર આવો જોવો અને તમારે ત્યાં અમે બોલાવો, અને ત્યારે તમને ખ્યાલ આવશે કે કેવું રહે છે રિઝલ્ટ. ધન્યવાદ, આભાર ભાવેશભાઈ, તમે અમને બોલાવ્યા બદલ. ધન્યવાદ. ધન્યવાદ.